બનાસકાંઠાના પાલનપુરમાં એક કોરોનાગ્રસ્ત દર્દીને તેના ગુરુએ મંત્ર તંત્ર જાપ અને વિધિ કરી બાદમાં દર્દીનું મોત થયું હોવાનું વાયરલ થયેલા વિડીયો મામલે પાલનપુર પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે 1 મહિના અગાઉ કચ્છના આડેસર ખાતે રહેતા ભવનભાઈ પ્રજાપતિને 1 મહિના અગાઉ પાલનપુરના રામજીનગર ખાતે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પ્રજાપતિના ઘરે આવ્યા હતા। પાલનપુર આવ્યા બાદ ભવનભાઈ કોરોના સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતા દર્દીને ઘરે પરત લાવ્યા હતા અને ઘરે તબીબી સારવારના બદલે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ મોહન ભગતને વિધિ માટે બોલાવ્યા હતા। તે સમયે દર્દીને દવાની નહીં પરંતુ દુવાની જરૂર છે તેમ કહી દર્દીના ગુરુએ તેમના પર મંત્ર જાપ અને વિધિ કરી હતી। ગુરુ મોહન ભગતે કોરોનાગ્રસ્ત દિનેશભાઈને જમીન ઉપર સીધા સુવડાવી તેના પેટ ઉપર પગ મૂકી મંત્ર તંત્ર અને વિધિ કરી હતી। બાદમાં ગુરુએ ભવનભાઈને આશીર્વાદ આપી તેઓ જલ્દી સાજા થઈ જશે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા, પરંતુ ત્યારબાદ થોડા સમય પછી દર્દી ભવનભાઈનું મૃત્યુ થયું હતું। જોકે આ સમગ્ર ઘટનાનો વિધિ કરતો વિડીયો દર્દીના મૃત્યુના 20 દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। જે મામલે તપાસ કરતા કોરોનાના દર્દી પાસે માસ્ક વગર રહેવું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું અને અંધશ્રદ્ધા ફેલાવવાનું જણાતા વિધિ કરનાર ગુરુ મોહન ભગત, મોહન ભગતનો ભાઈ તેમજ મૃતકના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિ સહિત 3 લોકો સામે આઈપીસી 188 અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો, જેમાં હકીકત એવી હતી કે એક કોરોના પોઝિટિવ દર્દીની સારવાર એના પોતાના ભાઈના ઘરે ચાલતી હતી અને એની પાસે કોઈ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર એની સાથે જે વાર્તાલાપ અને વર્તન એની સાથે જે કરતા હતા એવા 3 ઇસમો બાબતેનો વિડીયો હતો। તો એ બાબતે પાલનપુર શહેર પશ્ચિમ પોસ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સોશિયલ મીડિયામાં સાહેબ વહેતી વાતો મુજબ કોઈ ભૂવો મંત્ર જાપ દ્વારા કોરોનાની સારવાર કરી રહ્યો હોવાનું જણાવ્યું છે, તો આવું કંઈ સામે આવ્યું છે? એમાં એવું છે કે જે આ કોરોના પોઝિટિવ દર્દી હતા હાલ તો મરણ ગયેલ છે, પરંતુ એ સારવાર દરમિયાન એમને કહ્યું કે આપણા ગુરુને બોલાવો, જેથી એ જે પોઝિટિવ દર્દી પેશન્ટ હતા એમનો દીકરો એમના ગુરુને ત્યાં રાપરથી બોલાવવા ગયેલ, તો એમના ગુરુ અને બીજા એક અન્ય ઈસમ અને પોતે એ ત્રણેય અહીંયા આવીને જે એમની આ ધાર્મિક માન્યતા જે છે એ પ્રમાણે વિધિ કરવા માટે માસ્ક નહીં પહેરેલું અને સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં જાળવેલું અને આ એ રીતે એમની સારવારને આશીર્વાદ આપવાની એક કોશિશ કરેલી, એ બાબતે બીજું કંઈ તો નથી, જે એમની સારવાર ચાલતી હતી એ પ્રમાણે જ ચાલે છે અને ઓક્સિજન પણ એમને એ રીતે જે છે, પરંતુ જે એની ઈચ્છા વ્યક્ત કરેલી એ મુજબ એ લોકો આવીને જે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ એ નહીં જાળવ્યું, તો એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે।